नमस्कार वाला विद्यार्थी मित्रों, इंस्पायर कोचिंग क्लासेस में आप सर्वनु हार्दिक स्वागत है। आजना वीडियो में आपने सामयिक मूल्यांकन कसोटी के जे तमारी जान्युआरी महीना की 12 तारीख लेवानी छे तेमां धोरण 8 ना जे गुजराती विषय नो जे पेपर छे आपणे तेनो सोल्यूशन जोईए। तेमां प्रश्न नंबर 1 प्रश्न ना जवाब लखो। पहेलो सवाल छे, शुं बाने मूकीने जता संतानोने पण बा जेवा वेदना अनुभवी हशे? विचारीने लखो तेनो उत्तर आवशे। बाने मूकीने जता भाईओने माता पिता तथा फोईने छोड़ीने जता दुःख जरूर थयुं हशे, पण तेमने बा जेवी वेदना नहीं अनुभवी हुई, केम के तेमनी साथे तेमनुं कुटुंब छे, त्यां जईने तेओ पोताना धंधाना कामकाजमां तथा अन्य प्रवृत्तिमां व्यस्त थई जशे। आथी बानी जेम तेमनुं जीवन एकलવાયુ નથી। ત્યારબાદ બીજો સવાલ, સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વની વિશેષતાઓ લખો, તેનો જવાબ આવશે પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય। પહેલું, દ્રઢ મનોબળ, દેશદાજ અને દેશભક્તિ। બીજું, વિદ્યાર્થી વયથી જ નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળ। ત્રીજું, માતૃપ્રેમ, બહારથી વૃક્ષ આખા બોલા પણ અંદરથી કોમળ। ચોથું, વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો। પાંચમું, વિનોદી વૃત્તિ, આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા। છઠ્ઠું, શૂરવીર લોખંડી પુરુષ, જન સમુદાયની નાદમાં પારખું, લોક સમુદાય પર મજબૂત પકડ। સાતમું, નૈતિકતા, વ્યવહારો અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તો પ્રેમ। પછી આઠમું, સાદું જીવન અને ઉચ્ચ વિચાર। પ્રશ્ન નંબર 2, આપેલા કાવ્ય પંક્તિનું ગદ્યમાં લેખન કરો, તેનો જવાબ આવશે તેમાં જવાબ જોઈએ ગદ્યમાં લેખન, તેમાં જોઈએ જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે એની વાત કરી અને એ રીતે જીવનને એક શરૂઆત કરી। દર વખતે દુઃખ આવે તો તેમની વાણીમાં એનાથી આપણે શા માટે હારી જવું, આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીને દુઃખોને જ હરાવીએ। પછી દોસ્ત, આપણું વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય ઉઠે એવું આપણું જીવન ઉજ્જવળ બનાવીએ। ભાગ્ય મુજબ જવા લખો, પેલું છે નીચેના વાક્યમાંથી શબ્દ સ્વયં શોધી તેના માટે એક શબ્દ લખો। નવપરિણીત સ્ત્રીના આગમનથી પરિવારમાં આનંદ છવાઈ ગયો, તેનો જવાબ છે નવી પરણેલી સ્ત્રી એટલે કે નવોઢા। બીજું, નીચેના વાક્યમાંથી સમાસ ઓળખાવો અને તેનો પ્રકાર જણાવો। પહેલું છે, પુસ્તક 50-60 રૂપિયાથી વધારે કિંમતનું ન હતું, તેમાં 50-60 છે તે દ્વંદ સમાસ છે। ત્રીજું જોઈએ, નીચે આપેલા વાક્યમાંથી સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય ઓળખાવો, તેમાં પહેલું છે, અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાય છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે, તેનો જવાબ આવશે આ સંયુક્ત વાક્ય છે। બીજું, તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું એમાં કયો ઉપકાર કર્યો વળી, તેનો જવાબ આવશે આમાં મિશ્ર અને સંકુલ વાક્ય છે। ત્રીજું, મારી પ્રજા સુખી રહો, આ આપણું એક સાદું વાક્ય છે। પ્રશ્ન નંબર 4, અલ્પવિરામના ઉપયોગથી અર્થ બદલાતો હોય તેવા 2 વાક્ય લખો। અહીં ગંદકી કરવી નહીં અને કરનારને સજા થશે, તેનું સુધારેલું વાક્ય આવશે, અહીં ગંદકી કરવી નહીં અને કરનારને સજા થશે। પહેલું, ચોરી કરવી નહીં, નહીં તો કરનારને સજા થશે, તેનું સુધારેલું વાક્ય આવશે, ચોરી કરવી નહીં તો કરનારને સજા થશે। બીજું, અશોકને ના પાડી દેશમાં જવાની, અશોકને દેશમાં જવાની ના પાડી। પ્રશ્ન નંબર 4, બ નીચે આપેલા વિરામચિહ્નનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવીને લખો। પહેલું, પ્રશ્નચિહ્ન, દુનિયાને કઈ રીતે બદલી શકાય? બી, ઉદ્ગારચિહ્ન જોઈએ, મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ। પછી ત્રીજું, અવતરણચિહ્ન, માનું વાત્સલ્ય તો અનોખું જ। પ્રશ્ન નંબર 5, તમારા વિસ્તારમાં ઘણી વ્યક્તિઓ સમાજસેવા કે અન્ય કોઈ ક્ષેત્ર વિશિષ્ટ યોગદાન આપ્યું છે, આવી કોઈક ઐતિહાસિક વ્યક્તિ વિશે લખો। મેં સરસ રીતે એક ફકરો લખેલો છે, તમારે તે જોઈને યાદ રાખીને લખી લેવાનું છે।